संचालित भूजनी जीके जनरल हॉस्पिटल में सिक्योरिटी गार्ड द्वारा हॉस्पिटल में अवर जवर करता लोगों पासे थी गुटका तमाकू जब्त करी तेनो नाश करवामां आव्यो। भूजनी अदाणी संचालित जीके जनरल हॉस्पिटल में सिक्योरिटी गार्ड तरफ थी हॉस्पिटल में सारवार लेवा माटे आवता दर्दी तेमज तेमनी साथे आवता तेमना सगा संबंधीओ अने मुलाकातीओ तेमज नाना मोटा स्टाफ तरफ थी घणी वखत इरादापूर्वक अने घणी वखत गैरसमज अने घणी वखत अशिक्षित होवाने कारणे लोको अत्यारे अदाणी संचालित जीके जनरल हॉस्पिटलना नीति नियम मुजब अने आरोग्यने हानिकारक वस्तु पदार्थ गुटका लावानी मनाई होय तेम छतां पण घणा लोको आ बधी वस्तु पोताना खिस्सामां नाखीने લઈ જતા હોય છે ત્યારે મહિલા તેમજ પુરુષ સિક્યુરિટી ગાર્ડ તરફથી પ્રથમ વખત વિનંતી રૂપે જણાવવામાં આવે છે કે આપની પાસે આ પ્રતિબંધિત વસ્તુઓ ના રાખો જેવી કે ગુટકા તમાકુ સિગરેટ આ બધી જ વસ્તુ ન રાખો જે આરોગ્ય માટે હાનિકારક છે ત્યારે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરફથી આવી વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં અવર જવર કરતા વ્યક્તિઓ પાસેથી ગુટકા તમાકુ જેવા નશીલા પદાર્થો અને વ્યસની પદાર્થો જપ્ત કરવામાં આવતા હોય છે અને કેટલાક સમયાંતરે આ પદાર્થોનો નાશ કરવામાં આવતો હોય છે ત્યારે ઘણી વખત આવી બાબતો ઉપર વિવાદ પણ થતો હોય છે ત્યારે જીકેના સત્તાધીશો દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે કે હોસ્પિટલની અંદર પ્રતિબંધિત વસ્તુ તેઓ સાથે ન લાવે જેથી કરી દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને આ તમામે તમામ પદાર્થ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ રહ્યા છે નારુબા જાડેજા સિક્યુરિટી ઓફિસર ગેમ્સ ભુજ જીકે જનરલ હોસ્પિટલ ભુજમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છું અત્રે ભુજ અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ તરફથી અત્રે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સાથે આવતા સગા સંબંધીઓ અને મુલાકાતીઓ તેમજ નાના મોટા સ્ટાફ તરફથી ઘણી વખત ઈરાદાપૂર્વક ઘણી વખત ગેરસમજ ઘણી વખત અશિક્ષિત હોવાને નાતે લોકો અત્રે આ અદાણી સંચાલિત હોસ્પિટલના નીતિ નિયમ મુજબ અને આમે પણ આરોગ્યને હાનિકારક વસ્તુઓ પદાર્થ લાવવાની મનાઈ હોય અને અત્રે નિયમ મુજબ મનાઈ છે સિક્યુરિટી સ્ટાફ તરફથી ફરજ પરના સિક્યુરિટીના મહિલા પુરુષ ગાર્ડ તરફથી મહિલા પુરુષનું પ્રથમ પ્રાથમિક રીતે વિનંતીપૂર્વક જણાવવામાં આવે કે આપની પાસે આ પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે ગુટકા તમાકુ સિગરેટ બીડી કે જે આરોગ્યને હાનિકારક છે આવી વસ્તુઓ નહીં લાવવા જણાવવામાં આવે અને આપની પાસે હોય તો સ્વૈચ્છિક રીતે આપી દેવા વિનંતી કરવામાં આવે અને ઘણી વખત લોકો છુપાવતા હોય કોઈ પણ પહેરેલ પોશાકની અંદર કે તેઓની પાસેના કોઈ સામાન સરસામાનમાં છુપાવતા હોય તો મર્યાદામાં રહી અને તેનું સર્ચ કરી અને આ પદાર્થ બીડી હોય તમાકુ ગુટકા વગેરે આ બધું એમની પાસેથી સિક્યુરિટી સ્ટાફ લઈ લે છે અને તેઓની નજર સમક્ષ જ એનું કટિંગ કરીને એટલે કે ફરી વખત ઉપયોગમાં ના આવે એ રીતે એની નજર સમક્ષ જમા લઈ લે છે અને ઘણા સ્ટોક થતાં અમે ક્યારેક અઠવાડિક કે પખવાડિક તેનો નાશ કરતા હોઈએ છીએ આજરોજ પણ અમે આ એકત્રિત થયેલ ગુટકા તમાકુ બીડી સિગરેટ ચીકણી વગેરે જે આ પદાર્થ છે જે આરોગ્યને નુકસાનકારક છે એનો અમે નાશ કરી રહ્યા છીએ અત્રે હોસ્પિટલના દરેક દરવાજા એટલે કે આવવા જવાના પ્રવેશ માટેના દરવાજા પર સિક્યુરિટીનો સ્ટાફ ફરજ પર છે અને આ જગ્યા પર આવી વસ્તુઓ એકત્રિત કરવામાં આવે છે અને આ વસ્તુનો નાશ કરવામાં આવે છે જે અગાઉ પણ અમે નાશ કરતા રહીએ છીએ અને આજરોજ પણ આ વસ્તુનો નાશ કરવા જઈ રહ્યા છીએ આપ જાણો છો કે લોકો પોતાની
બિનાવડત અથવા તો જાણતા હોવા છતાં આવી વસ્તુઓ લાવે છે અને તેઓને જાણ કરવામાં આવે તો સ્વૈચ્છિક રીતે જમા કરી દેતા હોય છે, પણ ક્યારેક આ બાબતમાં પણ વિવાદ થતા હોય છે. તો મારી આપના આ કેસી ન્યૂઝના માધ્યમથી દ્વારા વિનંતી છે કે લોકો આવી પ્રતિબંધિત વસ્તુઓ, યા તો પ્રતિબંધિત નથી તો પણ આવી આરોગ્યને હાનિકારક વસ્તુઓ અત્રે હોસ્પિટલમાં ન લાવે. દરેક ઉપર, દરેક પ્રવેશ ગેટ ઉપર સીસીટીવી કેમેરા ગોઠવેલા છે. આ કેમેરા વોઇસ રેકોર્ડિંગવાળા છે અને ઘણી વખત ફરજ પરના સિક્યુરિટી સ્ટાફ સાથે આવનાર લોકો, દર્દીઓના સગા સંબંધીઓ કે મુલાકાતીઓ અને ફરજ પરના સિક્યુરિટી સ્ટાફ સાથે આ બાબતે વિવાદ પણ થતો રહે છે અને લોકોએ સહેજ સ્વાભાવિક સમજવાનું રહે છે કે અત્રે અંદરના દર્દીઓ તેમજ આવતા દર્દીઓના આરોગ્ય માટે અને આપના પણ આરોગ્ય માટે આ નિયમ બનાવવામાં આવેલ છે. આમાં કોઈ ખાનગી સ્વાર્થ રહેલો નથી. આપ આવી વસ્તુઓ અત્રે હોસ્પિટલમાં ન લાવો એવી મારી નમ્ર વિનંતી છે. અત્રે હોસ્પિટલમાં જે સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે એના મારફતે સિક્યુરિટીને ફરજ દરમિયાન ઘણી રાહત રહેતી હોય છે કે જે કાંઈ બનાવો બને છે, જે કાંઈ વાદવિવાદના બનાવો બને છે એનો પણ ઉકેલ તેઓને સમજાવી અને કાઉન્સેલિંગ કરી અને ક્યારેક જરૂર પડે તો ફૂટેજ બતાવીને પણ વિવાદનો હલ થતો હોય છે. બીજું કે ઘણી વખત એવી ઘટનાઓ પણ બનતી હોય જે સ્વાભાવિક નાની મોટી ચોરીઓનો બનાવ બનતો હોય, વાદવિવાદ મારામારી કે ખોટી રજૂઆતોના જે બનાવો બનતા હોય અને ક્યારેક પોલીસ સ્ટેશનમાં પણ આવી ફરિયાદો થતી હોય તો પોલીસને પણ આ સીસીટીવી કેમેરા મદદરૂપ થાય છે. અમે એનું સીસીટીવી કેમેરાનું ફૂટેજ પોલીસને એફઆઈઆર થયા પછી તેઓના લેટર પર આપતા હોઈએ છીએ. સાયબર રીતે જોવા જઈએ તો પણ કોર્ટમાં પણ, નામદાર કોર્ટમાં પણ પ્રૂફ, પુરાવો રજૂ કરી શકીએ છીએ. તો એ એક મહત્ત્વની વાત છે. હાલે અમારા હોસ્પિટલના પૂરા કમ્પાઉન્ડ એરિયા ગેમ્સ સંકુલમાં કરીબન 280 જેવા કેમેરા લાગેલા છે.